ગાંધીધામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું. આજ રોજ ઉના રુદ્રાક્ષ પાટી પ્લોટ ખાતે ઉના શહેર તાલુકા તથા ગીરગઢડા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષનું સ્નેહ મિલન ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠડિયાની વિશેષ ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ સ્નેહ મિલન સમારોહમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ ઝાલોન્ધ્રા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી, પ્રકાશભાઈ ટાંક, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિશાલભાઈ વોરા, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ઓઝા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી વિનોદભાઈ બાંભણિયા, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રામભાઈ વાળા, ઉના તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ શ્રી મિતેશભાઈ શાહ, ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઈ રૂપાલા, નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશભાઈ બાંભણિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સદસ્ય શ્રી સંગઠનના તમામ મોરચાના હોદ્દેદારો, દરેક સમાજના અગ્રણી શ્રીઓ, વેપારીઓ, દરેક ગામના સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચૌહાણ જયંતિકુમાર, દીવ મિરર ન્યૂઝ, ઉના. ભારતીય જનતા પાર્ટીના ગીરગઢડા, ઉના અને ગામિયા તાલુકા મંડળના પ્રમુખો, મહામંત્રીઓ, મોરચાના પ્રમુખો અને કંઈક અલગ અલગ સમાજમાંથી પધારેલા પોતાના સમાજનું નેતૃત્વ કરતા કરનારા ટોપ કાર્યકર્તાઓ, કાર્ય રાજપૂત સમાજના હોય, દલિત સમાજના હોય, કોળી સમાજના હોય, બ્રહ્મ સમાજના હોય, ક્ષત્રિય સમાજના હોય કે સિંધી સમાજના હોય કે ગરીબ પટેલ સમાજના હોય, અથવા સૌને હું આજના કાર્યક્રમમાં આવકારો છું. સાથે સાથે જે મુસ્લિમ સમાજ ઉના શહેર હોય કે તાલુકો હોય, જેનો મુસ્લિમ સમાજનો કાયમી નેતૃત્વ કરે છે, તેવા આપણા ઇકબાલભાઈ ભિસ્તી, અમારા નગરપાલિકાના સભ્ય શ્રી દાદાબાપુ યુસેક, જે વર્ષોથી પોતાનો સમાજ એક જાતને બાંધી એક રહી નેક રહી તમામ પ્રસંગો સાથે સારી રીતે ઉજવાય અને તેના સમાજનું નેતૃત્વ સારી રીતે કરે છે, એવા બંને મુસ્લિમ સમાજના આગેવાનો, સાથે સાથે અમારા અબ્બાસભાઈ પણ અહીંયા આવ્યા છે, ઈસુભાઈ અમારા અબ્બાસભાઈ સોમરાણી પણ હાજર છે, બ્રહ્મ સમાજના આગેવાનો પણ બધા હાજર છે. તો આજે હું અને દૂર દૂરથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના સૌ સરપંચો, સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્ય, નગરપાલિકાના સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં આજે બહેનોને પણ હાજરી છે, એ તમામ કાર્યકર્તાઓને હું આજે હું સ્નેહમિલનમાં બધાનો આવ કરું છું. અહીંયા ડાયાબાપા મારફત, પ્રકાશભાઈ મારફત, રાધીભાઈ મારફત ઘણી ઘણી નાની માટી પાર્ટી ચલાવવાની ચર્ચાઓ થઈ છે. આજનું સ્નેહ મિલન એટલે વર્ષનો છેલ્લો દિવસના દિવસોમાં આપણે ભારતીય જનતા પાર્ટી તરફથી આપણે દર વર્ષે જેમ આપણે સ્નેહ મિલન રાખતા હોઈએ છીએ, એના ભાગરૂપે આપણે આજે પણ આપણે સ્નેહ મિલન રાખ્યું છે આજે. એટલે આ વર્ષ દરમિયાન અહીંયા પાર્ટીની ચર્ચાઓ ઘણી કરી, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું એટલા માટે કે અમના સંગઠને કામગીરી ચાલુ હતી, પાર્ટીએ એટલી કામગીરી આપી, છતાં પણ આપણે ગીર સોમનાથ જિલ્લામાં આજે બીજા ક્રમે છે. આજે સાથે સાથે સક્રિય સભ્ય બનાવવામાં, પ્રાથમિક સભ્ય બનાવવામાં જે જે સરપંચોએ, કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી, આપણે સૌ સાથે મળી અને જે આપણે આ સંગઠનનું કામ કર્યું છે એ બદલ પણ હું આપને અભિનંદન પાઠવું છું. સાથે સાથે બીજું પણ અહીંયા આપણે પેજ સમિતિની પણ બનાવ થશે, જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી જે આપણે કામગીરી સોંપવામાં આવી છે તે કામગીરી સારી રીતે સોંપાઈ અને સારી થાય આપણે વિનંતી કરું છું. અહીંયા ચંદુભાઈ વેપારી અગ્રણી, ચંદુભાઈ કોટેચા, અમારા વ્યવહારી ભાઈ શ્રી રામભાઈ વાળા પણ હાજર છે, તો બંને ભાઈઓને સ્ટેજ ઉપર આવવા વિનંતી. કાર્યકર્તાઓ જગ્યા કરી આપજો રામભાઈ, રામભાઈ અને ચંદુભાઈને. એટલે અહીંયા સ્નેહ મિલનનો કાર્યક્રમ છે. આ વર્ષમાં તમે જે કાંઈ તમારું કયું વર્ષમાં જે કાંઈ તમે નાના મોટા ધંધા રોજગારમાં તમે જે કાંઈ મેળવ્યું હોય એના હિસાબો પૂર્ણ થયા હોય, નફો નુકસાની આ રાજકીય રીતે હોય, ખેતી ધંધા રોજગાર હોય, સૌને આવનાર નવું વર્ષ, હવે પછીના દિવસે નવું વર્ષ સ્વરૂપ થયું છે, એમાં આપને આપણા પરિવારને ભગવાન સુખી રાખે, આપણા ધંધા રોજગારમાં બરકત રહે. અને પ્રકાશભાઈએ કીધું, નાના મોટા પાર્ટીમાં, ગામમાં, કુટુંબના પરિવારમાં, દોસ્તો મિત્રો, નાના મોટા અણબના બન્યા હોય
તો આજના દિવસે આપણે બધાને ઘર ગુજરાત કરી એક નવી શરૂઆત કરી, એક નવી શરૂઆત કરીને આપણા ગામના વિકાસ માટે, આપણા કુટુંબ પરિવારનો એકતા રાખવા માટે સૌ બધા સાથે મળીને પ્રયત્ન કરજો. આપનો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અહીંયા જે વાત કરી પ્રમાણે આવનાર દિવસોમાં હમણાં એક 12મા મહિનામાં આપણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હોય છે કે જે ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે એની ચૂંટણી પણ આવવાની છે. જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ 6 થી 7 આપણે 8 તો ગ્રામ પંચાયત છે, ગીરગઢડામાં 4 થી 5 છે, ઉનામાં આપણે 2 છે, અદાની ગ્રામ પંચાયતની આખી આખી બોડીની ચૂંટણી પણ થવાની છે. તો જે ગામમાં ચૂંટણીઓ થવાની છે એવા કાર્યકર્તાઓને, એવા આગેવાનોને મારી ખાસ વિનંતી છે. અહીંયા જે સરપંચોની વાત કરી, જે સરપંચ આ ગામમાં આજે પાટી સાહેબે પણ તકરો કરી છે ઝૂમ મિટિંગમાં. આજે અમે ને મહેન્દ્રભાઈ ઝૂમ મિટિંગમાં હતા, પાટી સાહેબે પણ કીધું છે કે જે ગામની અંદર પંચાયતની ચૂંટણી આવવાની હોય એવા ગામની અંદર સારા સરપંચ ચૂંટાય, સારી બોડી બને અને આખી બોડી ચૂંટાઈ ગયા પછી ગામનું કામ થાય, ગામનો ગામ ડેવલપ થાય અને ગામનો વિકાસ થાય. તો સારી બોડી હશે, સારા માણસો હશે, તો જ આ બધા કામો થવાના છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના કીધું એ પ્રમાણે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા બેંક, સંઘથી માંડીને પીપલ બેંક, બધું જિલ્લા પંચાયત, બધું ભારતીય જનતા પાર્ટી પાસે છે. ધારાસભ્યની પણ આપણે પાર્ટી આપણી પાસે છે, સંસદ પણ આપણી પાસે છે, સરકાર ગુજરાતમાં ભાજપને છે, કેન્દ્રમાં સરકાર ભાજપને છે. આવા સંજોગોમાં કામની બાબતમાં, તમારા ગામના વિકાસની બાબતમાં એક પણ કામ બાકી નહીં રહે. આપ સૌ જાણીએ છીએ કે ધારાસભ્ય ચૂંટાઈ ગયા પછી કદાચ કોને ખ્યાલ નહીં હોય આ ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષમાં આપણા તાલુકાના વિકાસ માટે, ઉના શહેર માટે 500 કરોડથી ઉપરની રકમ આપણે ફાળવી છે. 500 કરોડથી ઉપરની કે આપણા ગામના બધો ખ્યાલ નથી આવતો આગામી, અને 200 કરોડ રૂપિયા તો 200 કરોડ રૂપિયા તો આ તાલુકાના જે અલગ અલગ વિસ્તારોમાં નદી હોય, નાળા હોય, હોકરા હોય, એ પાણી રોકવા માટેના પૈસા આપણે આપ્યા છે. કારણ કે સૌથી પહેલી પ્રાયોરિટી હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા પછી પહેલું પ્રાયોરિટી આપણે તાલુકાની અંદર કુદરતી પાણી, જે વરસાદ દરમિયાન જે વરસાદ પડે છે અને વધુને વધુ આ વિસ્તારમાં પાણી રોકાય અને પાણી ભરાય અને પાણી તળમાં જશે તો માણસ ખેડૂત પોતાનો પેટીઓ રડી જમીનમાંથી પાણી ખેંચી અને સારા પાક એવો ઉભો ઉપજાવી શકશે અને પરિવારને ગુજરાન ચલાવી શકશે. એટલે પહેલી પ્રાયોરિટી આપણે પાણી કેમ રોકાય એના માટે આપણે આપી છે. શહેરની વાત કરીએ તો શહેરમાં છેલ્લા 2 વર્ષમાં આપણે સરકારની વાત કરીએ તો ઓછામાં ઓછા 60-70 કરોડ રૂપિયા આપણે શહેરના વિકાસ માટે પણ અમને પાર્ટી આપ્યા છે. હમણાં ઉના શહેરની અંદર છેલ્લા 2-2.5 મહિના પછી તમે આવનાર 12મા મહિના પહેલા, એટલે આજથી 8 મહિના પહેલા તમે શહેરમાં આવશો તો તમને એવું લાગશે કે અમે કોઈ મહાનગરમાં આવ્યા એ પ્રકારનો અમે શહેર બનાવવાના છીએ. આખો રોડ જે 8 કિલોમીટર બાયપાસ રોડ છે, 8 કિલોમીટર એ 8 કિલોમીટર રોડ 11 કરોડના ખર્ચે, બંને બાજુ 20 ફૂટ સિમેન્ટ રોડ, વચમાં લાઈટના થાંભલા, વચ્ચે ફૂલઝાડ, ટાવર ચોકમાં સર્કલ, ત્રિકોણ બાગે સર્કલ, એ મોટા મોટા સર્કલો બનાવવાના છે. તમે આવશો ત્યાં મહાનગરમાં આપણે આપણે અનુભૂતિ થશે. એટલે આવતા દિવસો મિત્રો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે 2012માં હારી ગયા પછી 17માં આપણે તમારી મારી બધાની અપેક્ષા હતી કે 17માં આપણે પાર્ટી ટિકિટ આપે, સંજોગ વસાત પાર્ટીએ આપણે ટિકિટ ન મળી. પણ 2017માં પણ નિર્વસ ન થયા પછી ફરી એકવાર 2022 10 વર્ષ સુધી આપણે પાર્ટીએ કોઈ પણ જાતને જવાબદારી ન આપી, છતાં પણ અમે ને અમારી ઓફિસે, અમારી ઓફિસ આપણી વચ્ચે મીડિયા તરીકે કામ કર્યું અને ગામડામાં જે કાંઈ સુવિધાઓ આપવી જોઈએ, કાયદો વ્યવસ્થા હોય, રક્ષણ આપવું જોઈએ, દવાખાનાના કામ હોય, બીમારીના કામ હોય, પાર્ટીના કામ હોય, 10 વર્ષ સુધી એક દાયકા પછી જો કંટ્રોલનું કામ કર્યા પછી પણ જો કોઈને ટિકિટ મળી હોય તો ભારતીય જનતા પાર્ટી 182માંથી મને ટિકિટ મળી છે. અને ટિકિટ મળ્યા પછી જે ટિકિટ મળી છે 6 વખત કર્યું તો 6 વખત અમે ગાંધીનગર અવારનવાર પાર્ટીના ટોપ આગેવાનો મળતા હોય છે, સંગઠનના કાર્યકર્તા આગેવાનો મળતા હોય. આપણે જોડાણ ટિકિટની વાત કરીએ તો પાર્ટીએ 6-6 વખત ખાનગી સર્વે કરાવી, અલગ અલગ મીડિયા મારફત, ઇલેક્ટ્રોનિક મારફત, ખાનગી સંસ્થાઓ મારફત સર્વે કરાયું. છેલ્લી ઘડીએ બ્લેક સર્વે
બ્લેક કે છેલ્લા બધું સર્વે કેવા બ્લેક કે માઇનોરિટી માટે સર્વેમાં શું આવે છે ઈચ્છાએ છ સર્વે નંબરમાં સર્વેમાં આપણું નામ આવ્યું કે કાળુભાઈ હોય તો જીતી શકે. અને આ સર્વે જે લોકો કાલે મતદાન કરવા જવાના છે, જે લોકો 2022 માં આ તાલુકાનો ભવિષ્ય નક્કી કરવાના છે, જે ટિકિટ મળે અને જીતી શકે એવા ઉમેદવારનો ભવિષ્ય નક્કી કરવાનો હોય ત્યારે આપની વાત ઉપર તમને ક્યાંક ફોન ઉપર કોઈક ફોન આવતા હશે, ક્યાંક રૂબરૂ મળ્યા હશે, આના કારણે મને કોઈ ટિકિટ મળી છે, નહીં કે કોઈ સફેદ કપડા પહેરી અને ગાંધીનગર ઉપર જઈ આવે ટિકિટ નહીં આપતા. અનેક ટીમો બની છે, આગમાં દુઃખ સાથે કેવો પડે છે, પાર્ટીમાં નહીં પાર્ટીમાં અનેક ટીમો એવી બની હતી ક્યાંથી ગાંધીનગર સુધી જઈ આ વ્યક્તિ નહીં ચાલે, આ વ્યક્તિ આ ટિકિટ આપ્યો તો આમ થાય તેમ થાય, આવી આવી વાત કરનારા લોકોને સર્વે સર્વે સર્વેમાં તમે જાકારો આપ્યો છે ને તમારી વાત ઉપર મને ટિકિટ મળી ને તમારી વાત ઉપર ટિકિટ મળ્યા પછી જે મતો મળવા જોઈએ 43,500 મતથી અમે જીતાડી અને ગાંધીનગરમાં મોકલો છે તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે 2024માં આ દેશનો ભવિષ્ય નક્કી કરવાની વાત હતી કે આ દેશ કેવા લોકોના હાથમાં હોવો જોઈએ, આ દેશ કેવા લોકોના હાથમાં હોવો જોઈએ એનું પણ સર્વે ચાલતું હતું. તો કોળી સમાજના આગેવાન ચોડવાના વતની એવા રાજેશભાઈ ચોડાસામાને ફરી એકવાર પાર્ટીએ ટિકિટ આપી. કોઈ કોઈ કહેતા નથી કે રાજેશભાઈ જીતશે, ગમે ને પૂર્વ રાજેશભાઈ હારશે. નાપીના સમીકરણ જોતા 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 આપણે ઉના તાણુ વિધાનસભાની સીટની વાત આવી ત્યારે ઉનામાં જે તાકાતો અજમાવી હતી અજમાવી હતી, ગમે તે આક્રમણ કર્યા કોંગ્રેસમાં, ગમે તે નાના મોટા વેરજન વાળા ઉભા કર્યા, નાતીના વાળા ઉભા કર્યા, છતાં પણ તમે એને મદદ નથી આપી ને તમે જે ગુપ્ત રીતે ખાનગી રીતે જે મતદાન કરી 42,500 મતથી લોકસભામાં પણ રાજેશભાઈ મત મળ્યા એ બધા પણ આપને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનાર દિવસો મિત્રો 14-15 મહિના નવી ચૂંટણીઓ બાકી છે, તાલુકા પણ બરોબર આ વાત આપણે સમજીને એટલા માટે કદાચ ફરી વખત આપણે આપણા ભેગા ન થઈએ પ્રસંગો ભેગા થશું, પણ એક વાર જયારે પાર્ટીના કાર્યકર્તા તરીકે એક ધારાસભ્ય તરીકે તમે એટલા માટે કાર્યકર્તા ભેગા થયો ત્યારે અહીંયા બેઠા હોય કે અહીંયા બેઠેલા હોય મારે સૌને એક વાત ધ્યાને મૂકવી પડે. 15-16 મહિના પછી ફરી એક વાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી આવવાની છે, જેનાથી 15-16 મહિના બાકી છે. પણ 6 મહિનાથી આજથી પાછળના 6 મહિનાથી આ તાલુકાની અંદર નાનામાં નાની નાની ટીમો બની અને અલગ અલગ જગ્યાએ મિટિંગો ચાલુ છે. કઈ ટીમો કઈ મિટિંગો ચાલુ છે? પાર્ટી માટે નહીં, આ તાલુકાનું પરિણામ તાલુકા પંચાયતમાં ન આવવું જોઈએ, જિલ્લા પંચાયતમાં ન આવવું જોઈએ, નગરપાલિકામાં ન આવવું જોઈએ. એની મિટિંગો અલગ 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 ગિરિધરાથી માંડીને દેલાવાડાના પટ્ટા સુધી ચાલુ છે. જે પ્રકારે ધારાસભામાં લોકસભામાં તમે જે પ્રકારે જવાબ આપ્યો છે, મારી એટલી વિનંતી છે કોઈની વાતો માર્યા વગર જે પ્રમાણે તમે ધારાસભામાં સંસદમાં જે મતદાન કર્યું, કોઈ પણ અમે જ્ઞાતિ જાતિના વાડામાંથી બહાર આવી, વ્યક્તિવાદમાંથી બહાર આવી, કુટુંબ પરિવારમાંથી બહાર આવી ને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કમરનું નિશાન લઈને આવે એને બધા મદદ કરવાની છે. એક ધારાસભ્ય તરીકે આપને મારી વિનંતી છે આ શહેરને તોડવા માટે, આ શહેરને નુકસાન કરવા માટે અનેક પરિબળો કામ કરી રહ્યા છે, કામ કરવાના છે, લોકશાહી છે એનો અધિકાર છે. તમે મિટિંગ ન બોલાવો અમે ન કહી શકીએ, તે પાર્ટી નુકસાન ન કરાવો અમે ન કહી છે, પણ આજે બધાએ બધાને ઓળખે છે. મારી ઓળખાણ તમને આપવાની જરૂર નથી, તમારી ઓળખાણ કે અહીંયા બધા લોકોને આપવાની જરૂર નથી. બધાની કાર્ય પદ્ધતિ, બધાને કામ કરવાની પદ્ધતિ, ચૂંટણી આવે પદ્ધતિ પૂરતી દેખાય, પદ્ધતિ પૂરતી શહેરનું વાતાવરણ બગાડી, પદ્ધતિ પૂરતી તાલુકાનું વખાણ વાતાવરણ બગાડી પછી ગુમ થઈ જવાનું, તૂટાઈ ગયા પછી, હારી ગયા પછી તમે કોણ અમે કોણ આવી વાત ઊભી થવાની છે. ને અમે આ માટે નથી, સત્તા હોય ન હોય અમે જે આ શહેરમાં કામ કર્યું છે, અમે જે તાલુકામાં કામ કરીએ છીએ એ પ્રકારે અમે કામ કરતા રહેશું. બસ માત્ર આપના અહીંયા બેઠેલા હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર, ભાજપ ઉપર કે અમારી ઉપર આશીર્વાદ રહે. આગામી દિવસોમાં ભગવાન બધાને સદબુદ્ધિ આપે, નવા વર્ષમાં વ્યસનથી મુક્ત રહીએ,
દારૂ 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 બેડી ગુટકા પાન માવા આપણે કે આપણા પરિવારને એમાંથી દૂર રાખીએ અને વધુમાં વધુ આપણે પરિવારને આપણા બાળકોને એજ્યુકેશન તરફ અભ્યાસ તરફ ભણતર તરફ લઈ જઈએ, આપણા બાળકો સારી રીતે ભણાવીએ. આગામી દિવસોમાં આ મારી વિનંતી છે. ભવિષ્યમાં કે નાના મોટા કામ હોય, ભવિષ્યમાં નાના મોટા કામ કરતા રહેજો. છેલ્લા બે વર્ષમાં અમારાથી કે અમારા પરિવારથી કે ભાજપના કાર્યકર્તાઓથી કોઈ નારાજ થયા હોય, કંઈ બોલાઈ ગયું હોય તો આ તકે હું જાહેરમાં આ મંચ ઉપરથી માફી પણ માગું છું, માફી માગું છું. સાથે સાથે ભવિષ્યમાં કે નાના મોટા કામ હોય, મારું વ્યક્તિગત કામ હોય તો ત્યારે એ પર ગમે ત્યારે કહેજો. ધન્યવાદ, થેન્ક યુ. સાથે સાથે અહીંયા આપણે જમણવાનો પણ રાખ્યો છે, કોઈ કાર્યકર્તા જેમાં વગર ન જાય. થેન્ક યુ, આભાર. હું છું કૃષ્ણ સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દી ઉમેદવાર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.